કે હાલ થોડી થોડી તબિયત સ્વસ્થ છે, હાલ પણ સ્મેર હોસ્પિટલમાં જ છું, અને આજે મારી ઉપર જે ફરિયાદ થઈ છે એટ્રોસિટી અને ખંડણી માંગવાની ફરિયાદ, તો એ ફરિયાદ કયા શખ્સો દ્વારા કરવામાં આવી છે, એ શખ્સો કોણ છે, એ શખ્સો દ્વારા હપ્તાખોરીનું કયા પ્રકારનું રેકેટ ચલાવવામાં આવે છે, મારી ઉપર જે હુમલો થયો એ હુમલોમાં કયા કયા લોકો આગળથી અને પાછળથી તમામ પ્રકારે સહયોગ સહકાર આપતા હતા, એ તમામ માહિતી છે મારી પાસે. એવું નથી કે આજે છે, માહિતી તો મારી પાસે બહુ પહેલા આવી ગઈ હતી, બસ એ કન્ફર્મેશનની રાહ હતી કે આ સાજિશમાં કેટલા લોકો સામેલ છે, કોને કોને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી સપોર્ટ કર્યો છે, એ તમામ વસ્તુઓ તમારી સાથે શેર કરવાનો છું. આપ તમામ સૌથી સૌ ઝડપથી જોડાઈ જાઓ એટલે હું માહિતી તમને સૌને શેર કરું. હવે શરૂઆત કરીએ વિડીયોની. તો મારી સામે જે એટ્રોસિટી અને ખંડણી માંગવાની ફરિયાદ થઈ, એ ફરિયાદ માત્ર ને માત્ર ઘટના બન્યા હું સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ત્યારથી હું સિવિલ ગયો ને, એ સિવિલ ગયો ને એ દાયરામાં એ ફરિયાદ લઈ લેવામાં આવી અને આ ઘટના પાછળ કોણ કોણ જવાબદાર છે, એ લોકોને એવું છે કે મેહુલ બોગરાને કોઈ જાણકારી નથી, પણ મેહુલ બોગરાને તમામ પ્રકારની જાણકારી હોય છે. એ વેમમાં ના રહેવું કે મને કોઈ જાણકારી ના હોય. આ કઈ રીતે આખું ષડયંત્ર ચાલે છે ને એ તમને સમજાવવા જઈ રહ્યો છું. સુરત શહેર છે ને એ અલગ અલગ ટ્રાફિક રિજિયનમાં વહેંચાયેલું છે. રિજિયન 1, રિજિયન 2, રિજિયન 3, રિજિયન 4, એ રીતે અલગ અલગ રિજિયન છે આના ટ્રાફિકના, અને એક એક રિજિયન એક એક એસીપીને આપેલું છે, આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસને. હવે આ જે ઘટના બની છે એ ઘટના એ રિજિયન 1માં બની છે. રિજિયન 1 એ કોના અંડરમાં આવે છે, એ છે આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ ZS શેખ, અને જે મેઇન કરતા હર્તા છે આ બધી ષડયંત્રનો ZS શેખ, જે આજ દિન સુધી બચીને રહ્યો છે. એ ZS શેખની કામગીરી શું હતી એ તમને જણાવી દઉં. એ ZS શેખની કામગીરી એ હતી કે જ્યારે હું સરથાણા પોલીસ સ્ટેશન ગયો લોહીથી લથપથ હાલતમાં, ત્યારબાદ ત્યાંથી હું સિમેર ગયો એટલે ZS શેખ એ સરથાણા પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. એસીપી શું કરવા પહોંચ્યો એની કોઈ વિગત નથી, કોઈ મને એમાં કોઈ લેવા દેવાય નથી, એ શું કરવા ગયો હતો. અને જ્યારે પણ 4 વાગે લોકો એકત્રિત થવાના હતા, એ મેસેજ વાયરલ થયો અને સરથાણા પોલીસ સ્ટેશનની અંદર એ લોકો એકત્રિત કરવાના ચાલુ થયા ને, એટલે ZS શેખે એક્ઝિટ લઈ લીધી સરથાણા પોલીસ સ્ટેશનમાંથી. મૂળ સૂત્રોધાર એ ZS શેખ છે. કઈ રીતે, તમામ સૂત સમેત બોલું છું, જેને પણ આવીને પુરાવા જોવા હોય ને ભાઈ ડિપાર્ટમેન્ટમાંથી એ આવજો, તમામ પુરાવા બતાવીશ. અને એક રિજિયનના નહીં, તમામ રિજિયનના, કયા રિજિયનમાં કેટલી હપ્તાખોરી ચાલે ને એ તમામ. એક જ વાત જોતો હતો કે આ જે ઈજા પહોંચી છે ને એમાંથી સ્વસ્થ થઈ જાઓ, અને હવે જો સ્વસ્થ થયો છો ને તો આ જે હુમલો કર્યો છે ને એના તો સૂત સમિત તમને જવાબ આપીશ. અંડર એસ્ટિમેટ ના કરશો મેહુલ બોગરાને ક્યારેય પણ નહીં. શરૂઆત કરું કે આ રેકેટ કઈ રીતે ચાલતું. આ જે એસીપી છે, આ રિજિયનના જો એસીપી છે ZS શેખ, એનો ખાસ મળતી હતો TRB સુપર, આ લોકોના TRB સુપરવાઇઝર હોય છે, એનો ખાસ મળતી હોય TRB સુપરવાઇઝર એ આ સાજન ભરવાડ, આ ZS શેખનો ખાસ માણસ. એ પુરાવો બતાવું છું આપ સૌને, ધ્યાનથી જોજો. છેલ્લા કેટલા ઘણા વર્ષોથી આ છે સાજન ભરવાડ. છેલ્લા કેટલા ઘણા વર્ષોથી આ સાજન ભરવાડ એ આ એસીપી ZS શેખનો ખાસ અને અંગત માણસ હતો, જે રિજિયન 1નો ટ્રાફિક આસિસ્ટન્ટ કમિશનર છે એ ભાઈ, આજે આ સાજન ભરવાડ. અને સાજન ભરવાડનું કામ અને આ લોકોનું કેવું હતું એ પણ જણાવી દઉં કે એક TRBની આ લોકો ટુકડી બનાવીને રાખતા. આ જે એસીપી છે ZS શેખે 50 માણસોની આ લોકોની ટુકડી ટીમ હોય, આ લોકોની જે લોકોનું કામ, એ લોકો ક્યારેય યુનિફોર્મ પહેરતા જ નથી, એ લોકોનું યુનિફોર્મ પહેરવાનું કામ જ નથી, એ લોકોનું કામ માત્ર ને માત્ર એક જ છે, એ છે હપ્તા વસૂલી. એસીપી ZS શેખની નીચે 50 TRB જે હપ્તા વસૂલી કરવા હોય એની ટીમ હોય, એ લોકોનું કામ યુનિફોર્મ પહેરવાનું, ટ્રાફિક નિયમનનું કઈ નહીં, એ લોકોનું કામ માત્ર ને માત્ર GCB ભારે વાહનો, ટેમ્પા ચાલકો, ફોર વ્હીલ ચાલકો, ટુ વ્હીલર ચાલકો, હપ્તાખોરી,
માત્ર ને માત્ર હપ્તાખોરીનું કામ જેમાં તમામની ભાગબટાઈ થાય. એસીપી આ ટીઆરબી ના સુપરવાઇઝરો ટીઆરબી તમામની ભાગબટાઈ થાય. આ ભાગભટાઈનો ધંધો થતો હતો. આ એસીપી જે શેઠ છે એના ધંધા બંધ થયા હતા. છેલ્લા ઘણા સમયથી હું ટેમ્પા ચાલકોના જે આ હપ્તાના ધંધા ચાલે છે એના ઉપર રેડ પાડતો હતો. એટલે એને એને આંખમાં કણાની જેમ આ ઝેડએસ શેખને એ મેહુલ બોગરા ખૂંચતો હતો. એટલે એ લોકોની એક પ્રી પ્લાનિંગ હતી કે હવે નેક્સ્ટ ટાઈમ મેહુલ બોગરાએ વોર્નિંગ આપી છે. એટલે એ આજે સાજન ભરવાડ જે ટીઆરબીનો જે લુખો છે અને જવાન ના કહેવાય જે લુખો છે એ લુખા ઉપર રેડ પાડવાનો છે એ ફિક્સ હતું. અને એ લોકોએ પ્રી પ્લાનિંગ કરીને રાખ્યું હતું કે હવે જેવી રેડ પડે એટલે એને એને પતાવી દેવાનો છે. પતાવી દઈએ એટલે છુટકારો ને આપણી હપ્તાખોરી બિંદાસ ચાલશે. એમને અંદાજો નહોતો કે આ હુમલાથી મેહુલ બોગરા બચી જશે અને બીજા 100 મેહુલ બોગરા જન્મ લેશે. હવે જો બચી ગયો છે ને તો એક એક ની હપ્તાખોરીનો પર્દાફાશ કરીશ. પછી આ લોકોના જે 50 જે ટીઆરબી ના ટીમ હોય જે ક્યારે યુનિફોર્મ ન પહેરે એનું કામ માત્ર ને માત્ર પૈસા ઉઘરાવવાનું. એક પાણીની બોટલ લાવો. પૈસા કલેક્ટ કરી અને ભાગબટાઈ કરવાનું. જ્યારે ઘટના બની સરથાણા પોલીસ સ્ટેશનથી હું નીકળો એટલે સીસીટીવી છે સરથાણા પોલીસ સ્ટેશનમાં. ઝેડએ શેખે એન્ટ્રી લીધી અને એનો જ્યાં મળતીઓ હતો ખાસ વહીવટદાર આ ટીઆરબી ઝેડએ આ ટીઆરબી સાજન ભરવાડ એ સાજન ભરવાડ ને એના સાગરીતો ગયા પોલીસ સ્ટેશન. અને પોલીસ સ્ટેશન જઈ અને એ લોકોએ બેસીને પ્લાન બનાવ્યો. શું પ્લાન બનાવ્યો? એટ્રોસિટી અને ખંડણીનો. મારી ઉપર એટ્રોસિટીનો આરોપ નાખ્યો, મારા ઉપર ખંડણીનો આરોપ નાખ્યો. એવો આરોપ કે મહિને 30,000 નો હપ્તો લે. અલા ભાઈ, રોજના તમે લાખો તોડ પાણી કરો છો. મેહુલ બોગરાને જરૂર પડે તો 30,000 નો હપ્તો માંગે તમારી પાસે. તમારી પાસે હપ્તાની રકમ રોજની 30,000 ની હોય ને ત્યારે કોઈ વ્યક્તિને પોસાય. તમારી જે કાળા ધંધાની ઇન્કમો છે ને એ હું હવે ચોક્કસથી બહાર પાડીશ, એની ખાતરી આપું છું. હજી એક વ્યક્તિને, હજી એક સાગરીતને તમને બતાવો છે. જ્યારે મેં ત્યાં વિડીયો લાઈવ ચાલુ કર્યો ને ત્યારે સૌથી પ્રથમ જે એક ઈસમ હતો કાળા ચશ્મા પહેરેલો, આપ સૌને બતાવું. જોજો ધ્યાનથી. આ જે છે ઈસમ, આનું નામ છે વનાભાઈ હરિભાઈ ભરવાડ અને આ પણ ટીઆરબી છે. અને આ જે ટીઆરબી છે, આ વનાભાઈ ભરવાડ ટીઆરબી, એ આ સાજન ભરવાડનો મળતિયો અને એનો સંબંધી, એના કઈક કાકા દાદાનો સંબંધી છે. અને જે સાજન ભરવાડ છે એના મોટા ભાગના સંબંધીઓ આ ટીઆરબીમાં. એક જ ધંધો એ છે તોડ પાણી કરવાનો. સવારથી સાંજ સુધી તોડપાણી કરો, પોલીસમાં સાઠગાઠ, એટલે કે ગેરકાયદેસર ગમે ત્યાં ઘણા બધા તબેલાઓ આ લોકોએ ગેરકાયદેસર પોતાની અંદર કરી કવર કરીને રાખ્યા છે. એક જ ધંધો, ગેરકાયદેસર ધંધા કરવાના, પૈસા બનાવવાના, સામાન્ય જનતા પાસેથી લૂંટ મચાવવાની, હપ્તાખોરી કરવાની અને કિન્નાખોરી કરવાની. મને માહિતી તો ત્યાં સુધી મળી છે મિત્રો કે આ અને આમનું ટીઆરબીનું ગેંગ એ હદ સુધી છે કે લારી ગલ્લા વાળા કોઈને નથી છોડતા. આ લોકો તમામ પાસેથી 50 રૂપિયાથી 100 રૂપિયા, 500 રૂપિયા, 1,000, 2,000, 4,000 ત્યાં સુધીના હપ્તાના આ લોકો વહીવટના ધંધા કરે છે. વિથ પ્રૂફ કહું છું, હજી કહું છું, જે પણ ડિપાર્ટમેન્ટના લોકોને મારી પાસે પુરાવા જોતા હોય એ આવે, હું પુરાવા આપીશ, એની 100% ખાતરી આપું છું. ખાલી હવામાં વાતો કરવી ને એ મને નથી ફાવતી, બરાબર. એટલે આ ટીઆરબીના મળતિયાઓ છે, આ એમના ધંધા છે, આ એમના ભ્રષ્ટાચારના રેકેટો છે. આ સાજન ભરવાડ છે એને તો બહુ આંખમાં ખૂંચતો હતો, આ એસીપી જેડે શેખ છે એને પણ બહુ આંખમાં ખૂંચતો હતો. અને એક વાર એ લોકોએ પ્રયત્ન કર્યો છે કે મેહુલ બોગરાને કોઈની કોઈ જગ્યાએ ફોડી લઈએ, એમની યારે ભલામણથી સેટિંગમાં બેસી જઈએ. પણ મેહુલ બોગરા છે ને એનું ઈમાન જો વેચાઈ જતું હોત ને તો મેહુલ બોગરા છેલ્લા 3 વર્ષથી લડાઈ ચલાવી રહ્યો છે. એ બી તમને ખુલ્લેઆમ એક્સપોઝ કરે છે. ક્યારનો અંદર બેસાડી દીધો હોય ને, પાસામ નાખી દીધો હોય ને, આ રાજ્યમાં તડીપાર કરાવી દીધો, પણ એ તમારથી નથી થયું. કેમ કે સચ્ચાઈ અને ઈમાનદારીથી લડું છું.
कोई ना बाप ना माए ताकत नहीं कि मेहुल बोगरा आंगली चीधी सके के 30,000 नो हफ्तो मांगतो तो अने कोई ना बाप ना माए ताकत नहीं कि मेहुल बोगरा ने ए आंगली चीधी सके कि हूं जातिवाद करू छू। मारा फेसबुक पर 1,000 घना 100 लाइव ऊपर लाइव हसे एमाथी मोटा भागना तमाम लाइव ए हमेशा बीजी जाति बीजी ज्ञाति माटे हसे। मैं कोई पण व्यक्ति ने क्यारे एनी जाति अने एनी ज्ञाति पूछी अने एनी माटे लाइव नथी कर्यु। मारा लाइव जोई लेजो એમાં ભરવાડ સમાજ પણ હશે, આહીર સમાજ પણ હશે, એમાં દલિત સમાજ પણ હશે, હરેક સમાજ હશે, રબારી સમાજ પણ હશે, હરેક સમાજ માટે અવાજ બનું છું અને હપ્તાખોરી બંધ કરાવું, આ વાહન ચાલકો પાસેથી જે નાની મોટી કટકીઓ થાય એ બંધ કરાવું તો એમાં એમાં કયો સમાજને અસર થાય? અરે એમાં તો તમામ લોકો આવે, ટેમ્પા ચાલક વાહન ચાલકો એ પટેલે ચલાવશે, રબારી ચલાવે, ભરવાડી ચલાવે, એમાં ક્યાં જાતિવાદ આવ્યો, એમાં ક્યાં જ્ઞાતિવાદ આવ્યો? અને સોશિયલ મીડિયામાં તમામ જોઈ જોતા હશો કે દલિત સમાજ એ સંપૂર્ણપણે એ સપોર્ટમાં છે કે મેહુલ બોગરાની અમને જાણકારી છે કે મેહુલ બોગરા એ શું કરે શું ના કરે, જે પણ કાર્ય કરી રહ્યો છે જાય જનતાના હિત માટે કરી રહ્યો છે। ખુલાસા આપવાની મને જરૂર ના હોય પણ આ એક મુદ્દો સુરત કોર્ટમાં આજે આજે લુખાભાઈ જે છે સાજિદ ભરવાડ એને રજૂ કર્યો હતો, એની સાથે એના મળતીઓ હાજર હતા કોર્ટની અંદર સુરક્ષા આપવા માટે। આ એક બીજી મોટી નાલેશાહી કહેવાય ગુજરાત પોલીસની। વારંવાર મને કહે છે કે કેમ તમે ગુજરાત પોલીસની સામે નેગેટિવ બોલો છો, તો એક મને એવો પોઈન્ટ આપો જેમાં હું પોઝિટિવ બોલી શકું। સુરત કોર્ટની અંદર આ લુખાણા કેટલા લોકો એ હથિયારો લઈ લઈને એક એક કોર્ટની અંદર હાજર હતા, શું બતાવવા માંગો છો કે અમે આવા લુખાઓને સપોર્ટ કરીએ છીએ? શું બતાવવા માંગો છો કે આવા લુખાઓ જે બેફામ બેમાની કરશે, ભ્રષ્ટાચારી કરશે, એને અમે સપોર્ટ કરશું? એક સહનશીલતાની હદ છે, એ તમામ હદ એ વટાવી રહ્યા છો, એટલું યાદ રાખજો। જો સેજે ઈમાનદારી બાકી હોય ને તો આવા બેમાનોને સપોર્ટ કરવાનું બંધ કરી દો। જાહેર જનતા સંપૂર્ણ વસ્તુ જાણે છે, કોઈ કોઈ છે ને મૂર્ખ જેટલા તમે સમજો છો ને એટલા છે નહીં, એટલું યાદ રાખજો। અને આના જે સમર્થકો છે ને લુખાના સાજન ભરવાડના એ કોણ છે એ પણ જણાવી દો। આ જે TRBના મળતિયા જે 50-50ની ગેંગ રાખી છે ને રિઝન ભાઈ હપ્તા વસૂલ કરવા, ઈ આવે અને નારા સુર લગાવ્યા એની ઉપર વાત કરું તમને। કોર્ટની અંદર નારા એવા લાગ્યા કે જાતિવાદ બંધ કરો, અને આ જયારે નારો સાંભળો ને અત્યંત દુઃખ થયું, મને દિલથી દુઃખ થયું, કારણ કે જિંદગીમાં કોઈ દિવસ કોઈ જાતિ કે કોઈ જ્ઞાતિ નો ભેદભાવ એ મેહુલ બોગરાએ નથી રાખ્યો। અહીંયા હોસ્પિટલમાં હજારો લોકો જે મળવા આવે છે ને એ હરેક જ્ઞાતિ ના આવે છે, તો જાતિ અને જ્ઞાતિમાં આ મારી લડાઈને બાંટવાની કોશિશ એક ટકાની ના કરશો। ગુજરાતની હરેક જાતિ હરેક જ્ઞાતિ એ મેહુલ બોગરાના દિલમાં વસે છે, માણસાઈમાં માનવાવાળો વ્યક્તિ છું, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રહિતને સર ઉપર રાખીને ચાલું છું, જ્ઞાતિને નહીં। અને એકતા છે ને એ ગુજરાત અને ગુજરાતની જનતાના લોહીમાં છે। આ સાલા બેઈમાનો છે જે જાતિ જ્ઞાતિમાં બાંટે છે। જાહેર જનતાને વિનંતી છે, જાહેર જનતાને બે હાથ જોડીને વિનંતી છે કે જાહેર આ જે લોકો જાતિ જ્ઞાતિના જે ધંધામાં બાંટવાની કોશિશ કરી રહ્યા છે ને એમાં 1% આવવાનું નથી, 1% પણ નહીં। કારણ કે મારું ફેસબુક પેજ જોઈ લેજો, ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે કઈ જાતિ માટે કઈ જ્ઞાતિ માટે ક્યારે અવાજ ઉઠાયો છે। એક બીજો વિડીયો, હરેક વ્યક્તિને અભિવ્યક્તિની આઝાદી છે, મને કોઈ વાંધો નથી, એક હેડ કોન્સ્ટેબલનો મારી નજર સમક્ષ આવ્યો છે, તમારી તમામ લાગણીઓને સન્માન આપે છે મેહુલ બોગરા। અને હરેક વસ્તુ એવું નથી મારા ફેસબુક પેજ પર નેગેટિવ વિડીયો છે, પોઝિટિવ વિડીયો પણ છે। અને એક એક વસ્તુ પણ કહી દો, આજે ઘટના ગઈકાલે બની, હું 16 તારીખે હજીરાથી પસાર થતો હતો, હજીરા રોડથી પસાર થયો, બ્રિજની નીચેથી મેં નીકળ્યો, મારી ગાડી છે, ગાડી લોકો ઓળખી ગયા, ટ્રાફિકના કોન્સ્ટેબલો હેડ કોન્સ્ટેબલો રસ્તા પર ઊભા હતા, મારી ગાડી ઊભી રાખી અને ગાડીમાંથી હું નીકળ્યો ઉતર્યો નીચે, એમણે મારી હાથે સેલ્ફી લીધી અને મને એવું કીધું કે મેહુલભાઈ જે કરો છો ને એ બહુ સારું કરી રહ્યા છો, કારણ કે ક્યાંક ને ક્યાંક ઈમાનદાર પણ આ ખાતામાં પીડાય છે। એટલે જે ઈમાનદાર છે, જે પ્રામાણિક છે ને એને મેહુલ બોગરા એ દિલથી વાલો જ છે, અને જે બેઈમાનો છે ને એને વાલો ના લાગુ ને તો મને કાંઈ ફેર નથી પડતો।
અને બેઈમાનો છે ને એને બદનામ કરવાની જેટલી કોશિશ કરવી હોય એટલી કરી લે, એથી કાંઈ ફરક નથી પડતો. અને બેઈમાનોને છોડે ને એ આ મેહુલ બોઘરાણી હજુ જીવતો છે અને હજી હજારો લાઈવ થશે, બેઈમાનોને ક્યારેય છોડવાનો નથી. એક બીજી વાત પણ આવી હતી, એ વાત એવી આવી હતી કે જો તમને એવું હોય તો લાઈવ શું કરવા કરો છો, એક વિડીયો ક્લિપ બનાવો અને ઉપરી અધિકારીને રજૂઆત કરી દો, અને ઉપરી અધિકારીને રજૂઆત કરશો એટલે ન્યાય તો તમને આપવાના જ છે. મને લેટર પેડમાં એવી ખાતરી આપવામાં આવે સુરત કમિશનર દ્વારા કે આજ પછી હું જે ભી બેમાનીના વિડીયો બનાવી અને સુરત કમિશનરને મોકલું એ તમામ વિડીયો પર સુરત કમિશનર શ્રી કાર્યવાહી કરશે એવી લેખિતમાં ખાતરી આપો. અને આજથી મેહુલ બોઘરા એ સુરત પોલીસનું લાઈવ બંધ કરી દે, એની આ લાઈવ મારફતે 100% ગેરંટી આપું છું. તમારામાં એ તેવડ છે કે બેમાની અને ભ્રષ્ટાચાર બંધ કરાવી દે 100? નહીં. મને ખબર છે કે જો હું વિડીયો આપીશ ને તો એમાં કાંઈ નથી થવાનું, તપાસની નામે માત્ર ને માત્ર એ ગોરખ ધંધા થવાના છે. મને ખબર છે શું તપાસમાં થાય ને. તમને શું લાગે, મેં ક્યારે લેખિત રજૂઆત નથી કરી કમિશનરને, હમણાં કહું શું રજૂઆત કરી એની પણ જાણ આપું. કમિશનરશ્રીને રજૂઆતો કરી છે લેખિતમાં બહુ બધી, એ ચાહે પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર ફોન બહાર મૂકવાની ફરિયાદો હોય, કે પછી TRB દ્વારા જે તૂડપાણી થાય એની ફરિયાદો હોય, કે અન્ય ફોન આ લોકો જે સ્નેચિંગ કરે, આ ચેન સ્નેચિંગ કરે એના બનાવો હોય, એની અસંખ્ય ફરિયાદો મેં CPને કહેલી છે. કમિશનરશ્રીએ શું કર્યું છે તપાસના નામે, એક એ ફરિયાદો DCPને મોકલે, DCP તપાસ માટે ACPને આપી દે. હવે જે આ ગોરખ ધંધા ખુદ ACP ચલાવે છે, આ જેડે શેખ જેવા રિજન વનના, હે એ લોકો શું ન્યાય આપવાના, એની તપાસ એ ખુદ બેમાન કરશે તો જાહેર જનતાને ન્યાય મળશે, જાહેર જનતા આ ભ્રષ્ટાચારમાંથી બહાર આવશે એવું તમે સમજો છો? એટલે આ માત્ર ને માત્ર ગોરખ ધંધાને લોકોને બનાવવાના ધંધા છે. આમાં મેહુલ બોઘરા ના બને, એ સામાન્ય ભોળી જનતા બને. એટલે આવા ફાલતુ વાતો લઈ ના આવો કે એક વિડીયો બનાવીને અમને આપો, અમે કાર્યવાહી કરશું. કારણ કે જો કાર્યવાહી કરવામાં દમ હોત ને તો એટલા લાઈવ થયા છે, કેટલી કાર્યવાહી કરી એનું લિસ્ટ બનાવી મને આપી દો. કાર્યવાહીના નામે માત્ર ને માત્ર દંભ કરો છો, અને ઉપરથી એવું કહો છો કે મેહુલ બોઘરા છે એ મને વિડીયો બનાવીને આપી દે. લાઈવ શું કરવા કરે, લાઈવ એટલે કરું છું, બે રીઝન છે, ધ્યાનથી સાંભળજો. લાઈવ કરવાના બે રીઝન, પહેલું રીઝન એ કે હરેક વ્યક્તિ એ વકીલ નથી, હરેક વ્યક્તિ કોર્ટમાં લડી શકવાનો નથી. તમામ જાહેર જનતા માટે પાસે એક જ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ ઇન્સ્ટ્રુમેન્ટ છે સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા પર જ એ અવાજ ઉઠાઈ શકશે, સોશિયલ મીડિયા જ એનો અવાજ બનશે. એટલે જાહેર જનતા મારી પાસેથી શીખે કે આ બેઈમાનોની સામે કઈ રીતે લડી શકાય, એટલા માટે મારા લાઈવ હોય છે. બીજું રીઝન અગત્યનું છે, સાંભળજો. આ દેશને જ્યારે આઝાદી અપાવનાર છે ને એ છે ગાંધીજી, સરદાર પટેલ, મોતીલાલ નહેરુ, લાલા લજપત રાય અને અસંખ્ય અસંખ્ય ક્રાંતિકારીઓ, મોટા ભાગના તમામ એ વકીલો હતા. અને એ વકીલોએ જે એવું વિચાર્યું હતું ને કે અમે તો લડત માત્ર ને માત્ર કોર્ટમાં આપશું અંગ્રેજોની, અને અંગ્રેજોની સામે તો ક્યારે આંદોલન નહીં કરીએ, ક્યારે કોઈ પણ પ્રકારની પ્રોસેસ નહીં કરીએ, માત્ર ને માત્ર કોર્ટમાં જ લડશું, ઉપરી અધિકારીઓમાં જ લડશું, તો આ દેશ આજ પણ આઝાદ ન થયો અને અંગ્રેજોની ગુલામી આજ પણ કરતા હોત. આ દેશને એક કાયદાનો જાણકાર જ ભ્રષ્ટાચારમાંથી અને આ બેઈમાનોમાંથી મુક્તિ આપી શકે. અને હું કાયદાનો જાણકાર છું ને એટલે લાઈવ તો થશે. તમારી પાસે ઓપ્શન એક જ છે, સારી સારી સલાહ રેવા દો, બેઈમાની બંધ કરી દો, ભ્રષ્ટાચારમાંથી બહાર આવી જાઓ. એટલે મને કોઈ શોખ નથી, લાઈવ ઓટોમેટિક બંધ થઈ જશે, ફેસબુક પેજે બંધ કરી દઈશ, અને જેટલા ઈમાનદારો છે ને એના ફૂલના હાર લઈને મેહુલ બોઘરા સ્વાગત કરવા જશે. અને જે ઈમાનદારી કામ કરતા હોય ને એને ફેસબુક ઉપર આવી અને આ ખાલી 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 ભવાડા ના કરવા પડે, પ્રસંગોમાં જઈ જઈને હારી હારી સ્પીચું ના આપવી પડે, પ્રમાણિકતાના સિમ્બોલ ના મારવા પડે. પ્રમાણિકતા એમાં છે કે તમારું પોલીસ સ્ટેશન નિષ્ઠાથી સંભાળો, આરોપીઓને સમયસર પકડવા જાઓ, સમન્સ અને વોરંટ એ સમયસર બજાવી દો, પૈસા ખાઈને પાછા ન આવતારો, જે નાની નાની દીકરીઓના મોલેસ્ટેશન થાય એની ફરિયાદો ટાઈમે લઈ લો, પોસ્કામાં જે નાની નાની બાળકીઓ છે એની હારે હામીની પાર્ટી પૈસાવાળી હોય તો સેટલમેન્ટમાં ના બેસો, આ ધંધા બંધ કરી દો ને. એટલે પ્રામાણિકતા જ છે, કોઈ સામાજિક પ્રસંગોમાં જઈ જઈ અને ભાષણો આપવાની જરૂર નથી. ઈમાનદાર વ્યક્તિને સપોર્ટ કરો, સહકાર કરો, એમાં મોટી પ્રામાણિકતા છે. એની પાછળથી એની એટ્રોસિટીની અને ખંડણીની બોગસ બનાવટી ફરિયાદ દાખલ કરો ને, એમાં તમારી કોઈ પ્રામાણિકતા નથી. અને હવે આ બધા ઘટના બન્યા પછી શું થયું અગત્યનું છે,
ध्यान थी समझो शू प्रोसेस करी आ लोकोए आ बेमानोनी जमाते शू कर्यु छे ए तमने जणावु फायदो थयो छे खूब ज फायदो थयो शू थयो ए जणावु आ लोकोने एवुं छे मेंगुल गोगरा हॉस्पिटलमां छे शू जानकारी होय भाई तमे लोको ज्यारे एक फोन गुमावो ने तो क्यां जाय ने ए पण जानकारी छे अत्यारे એટલે આ જે એસીપી નો રિજિયન 1 નો જે એસીપી ZS6 છે જેના અંદરમાં આ ગોરખ ધંધા હાલતા હતા એણે આ જે 50 એની અંદરના ટીઆરપી જે હપ્તા કલેક્શન વાળા હતા ને એના રોલ કોલ બોલાવ્યા આજ રોલ કોલ બોલાવ્યા અને તમામ આખે આખી ટીમનું વિસર્જન કરી નાખ્યું સાલાઓએ કે હવે આપણે બંધ રાખીએ નહીં તો ભાંગી નાખશે પ્રજા આ જે લુખાઓ હતા જે હપ્તાખોરી કરતા હતા ને એ આખી ટીમનું થઈ ગયું છે વિસર્જન એટલે કઈક અંશે એ જાહેર જનતાને રાહત છે અને હવે આ રાહત કેટલા ટાઈમ સુધી ચાલે છે એ પણ આપણે જોવું છે બરાબર થોડીક મારે પહેલી પણ વાતો કરવી છે પેલા ભાઈએ જે કીધી હતી અભિવ્યક્તિની આઝાદી એમને પણ છે બિંદાસ અભિવ્યક્તિની આઝાદી ઉપયોગ કરો બિંદાસ તમારે જે પણ કહેવું હોય એ કહી શકો ભારત દેશ છે તમામ વ્યક્તિઓને આઝાદી મળે છે બીજી વાત એમણે એવી પણ કરી હતી કે પોલીસના માત્ર ને માત્ર નેગેટિવ શું કરવા ખાલી લાઇકો માટે ખાલી કોમેન્ટો માટે અરે ભાઈ જો તમારામાં તેવડ હોય ને તો લાઇક અને કોમેન્ટ માટે માથું ફડાવીને બતાવો લાઇક અને કોમેન્ટ માટે માથું ફાડીને બતાવો તમારામાં જો તેવડ હોય ને તો એકવાર આ વસ્તુ કરીને બતાવો અરે તમારી સામે પડ્યો છે ભાઈ જો નાનો માણસ હોય ને તો ભલભલાને ફિટ કરી દો પાસામાં ઘાલીને તડીપાર કરી દીધો હોય અત્યારે વકીલ છું ને એટલે કઈ હાલતું નથી તમારું તકલીફ ન્યા પડે છે નોકરી ખોવાનો ડર છે સમજાણું બાકી આવી સારી સારી સલાહો આપતા બધાને આવડે લાઈક અને કોમેન્ટ માટે કોઈ જાન જોખમમાં નાખે અને માથા ફડાવે ને એવો કોઈ સુરવીર અત્યારે જન્મ્યો નથી લાઈક અને કોમેન્ટ માટે નહીં આ રાષ્ટ્ર માટે આ રાષ્ટ્ર પ્રેમ માટે અને ભાઈ તમારા પણ લગ્ન થયા હોય કે ના થયા હોય થયા હશે તો ભવિષ્યમાં જે તમારા બાળક હશે ને એ પોલીસ ઓફિસર બને કે ના બને એની કોઈ ગેરંટી નથી એટલું યાદ રાખજો અને જ્યારે એ રસ્તા ઉપર ગાડી લઈને નીકળશે ને તો એને 500 ની ઘૂસ આપવી પડશે અને જો નહીં આપે ને તો એને ઘાલી દેશે અંદર જેલમાં એટલા માટે આ લડત ચાલી રહી છે મારી માટે નહીં મારો છોકરો છે ને એવું કહી દેશે કે મેહુલ ભોગરાનો છોકરો છે ને તો જો હું ભલામણમાં હશું 30,000 નો હપ્તો લેતો હશું ને તો જવા દેશે મેહુલ ભોગરાના છોકરાને કોઈ નહીં રોકે આ જાહેર જનતા અને તમામ મારા તમારા જાહેર જનતા તમામના બાળકોના આવનાર પેઢીના ભવિષ્ય માટે લડાઈ ચાલે છે લાઈક ને કોમેન્ટ માટે નહીં આ વેમમાં ના રહેતા ને વેમ હોય ને તો દૂર કરી નાખજો અને તમે જે મને સલાહ આપો છો ને એકવાર દિલથી બેસજો અહીંયા દિલ ઉપર હાથ રાખજો અને વિચારજો કે સવારથી સાંજ સુધીમાં ડ્યુટીમાં બેસો છો ને ઈમાનદારીના કામ કરતા હશો ત્યારે જ અમે સુરક્ષિત ઘરમાં બેઠા છો એમાં ના નહીં એમાં ના નથી પણ અહીંયા હાથ રાખીને પૂછજો કે કેટલા ઈમાનદારીના કામ થાય છે અને કેટલા બેઈમાનીના કામ થાય છે માઇલો છે ને માઇલો એ ક્યારેય ખોટો જવાબ આપતો નથી પૂછી લેજો એટલે જવાબ મળી જશે સલાહ આપવાની જરૂર નથી સલાહ મળશે કે કેટલા ઈમાનદારીથી કામ કરો છો ને કેટલા બેઈમાનીથી કામ કરો છો અને જો એવું રિયલાઇઝ થાય ને કે ભાઈ બેઈમાની બહુ થઈ ગઈ ભ્રષ્ટાચાર બહુ થઈ ગયો તો છોડી દો મારા તમારા બાળકોના ભવિષ્ય માટે છોડી દો બે હાથ જોડીને અપીલ કરું છું અને હાથ તો જોડ્યા જ અત્યાર સુધી કાયદાકીય રીતે બહુ ચલાવ્યું છે પણ જ્યાં લાકડી ઉછળશે ને ત્યાં 100% ખાતરી આપું છું કે જવાબ લાકડીઓથી જ આપવામાં આવશે હાથ જોડીને નહીં આપવામાં આવે આજે મને ક્યારેય એવો અંદાજો નહોતો કે આ લોકો આ લેવલ સુધી જઈ શકશે આ એટલા હલકા લેવલ સુધી જઈ શકશે કારણ કે કાયદાકીય લડતમાં મેં ક્યારેય કોઈને અંગત દુશ્મન નથી સમજ્યો કે જ્યારે કોઈ પણ પોલીસ કર્મચારી હોય કે જ્યારે કોઈ પણ ટીઆરબીનો જવાન હોય હરેક વ્યક્તિને મેં કોઈ પણ ખોટું કામ કરતો હોય તો એનો બોધપાઠ આપી અને એ લેસન ત્યાં પૂરું થઈ ગયું છે ક્યારેય અંગત દુશ્મનીમાં ક્યારેય કોઈ પણ વ્યક્તિને નથી રાખ્યો પણ જ્યારે મને અંગત દુશ્મનીમાં રાખી અને મને મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે ને તો લાકડીનો જવાબ લાકડીઓથી જ આપવામાં આવશે આગળના હવે તમામ લાઈનમાં એક રેકડી છે ને ભાઈ લાકડીની રાખવાની છે જેને લાકડીની સુવિધાની જરૂર હોય ને એને લાકડી મળશે અને જેને કાયદાઓથી સમજવું હોય ને એને કાયદા મળશે
એટલે વેમમાં બહુ ફાકામાં ન રહેવું કે મેઉલ બોગરાહાર્યા થઈ ગયું છે તો બિચારો ડરીને બેહી જાય. જો એક અવાજ ઉપર સરતાણામાં 5000 લોકો ભેગા થઈ શકતા હોય ને તો એ એક લાઈમાં 100 માણસો તો હાથે આવશે જ, બરાબર. એટલે બહુ વેમમાં ના જીવવું કે અમે બધું કરી લઈશું, અમે બધું સર્વે સર્વા છે ને એક હુમલો કરી દીધું છે એટલે બધું થઈ જશે, કંઈ જ નહીં થાય. વેમ તમામ કાઢી લેજો. કોઈ નેગેટિવિટી નથી, કોઈ પોલીસનો દુષ્પ્રચાર નથી. એક જ વસ્તુ છે, એ છે બેમાની ભ્રષ્ટાચાર છોડો. મને કોઈ શોખ નથી લાઈવ આવવાનો ભાઈ. વકીલાત કરીએ છીએ, સારા કમાઈ લઈએ છીએ, બરાબર, એમાંથી મળી રહી છે. આ લાઈવ આવવાનું સોશિયલ એક્ટિવિટી કરવાની જરૂર ત્યારે પડે છે કે તમે બેમાની ભ્રષ્ટાચાર ક્યારેય છોડવા માંગતા જ નથી. છોડી દો, હું લાઈવ છોડી દઈશ એની ખાતરી આપું છું. કાલથી ટ્રાય કરો, એકય યુનિફોર્મ વગરનો માણસ એ સુરત શહેરના રસ્તા ઉપર એ પૈસા ખાતો નહીં દેખાય. અમારું લાઈવ છે, મારી ઉપર જીવલેણ હુમલો થયો ને તો એ કાલે એક વૃદ્ધાનો વિડીયો આવ્યો કે TRBનો યુનિફોર્મ વગરનો એ હત્તાખોરી કરતો હતો. હવે બોલો, તમે મારી પાસેથી શું આશા રાખો? જાન આપી દો. હે, મારી પાસેથી તમે શું આશા રાખો છો હવે? કે મેઉલ બોગરા નેગેટિવિટી સ્પ્રેડ કરે છે? શેની નેગેટિવિટી? કઈ વાતની નેગેટિવિટી? પોઝિટિવિટી ફેલાવો ને, હું ફેલાવા તૈયાર છું. અને મને તો એવી ઈચ્છા છે કે જે આ હું લાઈવ કરું ને આમાં ગાળો પડવી જોઈએ કે મેઉલ બોગરા લાઈવ કરે ને ત્યારે એવું કેવું જોઈએ કે આમ નીકળ, હું હાલી નીકળો છું, આ પોલીસની કેમ ખરાબ વાતો કરે છે, પોલીસે તન મન ધનથી ઈમાનદારીથી અમારી હારે ઊભી છે. એવી કમેન્ટ મારા ફેસબુક લાઈવમાં જ્યારે પડવા મળશે ને ત્યારે મેઉલ બોગરા ઓટોમેટિકલી ફેસબુકનું પેજે ડિલીટ મારી દેશે. 2018માં હમણાં જ પેજ, 2020માં મેં મારું ફેસબુકનું પેજ બનાવ્યું, 2 વર્ષ થયા છે જસ્ટ. એ 2 વર્ષમાં તમારા બેઈમાનીના એટલા રેકોર્ડ ખાલી મેઉલ બોગરા સવારથી સાંજ પડે ને ગુજરાતમાં, એ કચ્છથી લઈ અને નીચે વલસાડ સુધી રોજની ફરિયાદો આવે છે. આખા ગુજરાતનું ભ્રમણ થઈ જાય સવાર થાય ને ત્યાં, એમાં હરેક જ્ઞાતિ જાતિ તમામ હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના તમામ લોકો ફોન કરે, તમામ લોકોને સલાહ સૂચન અને શક્ય એટલી મદદ આપું છું. એટલે આજ હરેક સમાજ એ મેઉલ બોગરાની હારે ઉભો છે. તમારે જેટલા નારા લગાવો ને કોર્ટમાં જઈ જઈને કે જાતિવાદ બંધ કરો, જાતિવાદ બંધ કરો, પબ્લિક મામું નથી, પબ્લિક બધું સમજે છે. હરેક જ્ઞાતિ અને હરેક જાતિનો લોકો સમજે છે. એમને મામું બનાવી શકશો નહીં, મુદ્દાને જાતિવાદમાં ફેરવી શકશો નહીં. મુદ્દો છે ઈમાનદારી અને મુદ્દો છે બેઈમાનીનો, મુદ્દો છે ભ્રષ્ટાચારનો. અને મારી તો પ્રાર્થના છે વરાછાના એસીપી CK પટેલ જે છે એમને, કે જે બી આ હેડ કોન્સ્ટેબલ છે જેમણે આ વિડીયો વાયરલ કર્યો છે, કોઈના ઠીક છે, એમની અભિવ્યક્તિની આઝાદી છે, યુનિફોર્મમાં એમને જે કંઈ કામ કર્યું હોય એમની ઉપર ખાતાકીય કાર્યવાહી ના કરવામાં આવે, એમની પણ આઝાદી છે. મને કોઈ એવો શોખ નથી કે કોઈ પણ વ્યક્તિ પોતાની આઝાદી વ્યક્ત કરે ને એમાં એને ઘરે બેસવું પડે અથવા ફરજ મોકૂફ થવું પડે અથવા એને કોઈ સજા થાય. તમારી અભિવ્યક્તિની આઝાદી છે, તમે વ્યક્ત કરો, પણ જ્યારે પણ વ્યક્ત કરો ત્યારે અંદરના મહિલાને પૂછજો. 100 સેલ્યુટ છે. તડકા છાયામાં કામ કરો, તહેવારોમાં કામ કરો. એણે એક બીજો પ્રશ્ન પણ કર્યો હતો કે જ્યારે તારા પર હુમલો થયો ત્યારે તે ફોન કર્યો હતો, હલો કંટ્રોલ રૂમ પોલીસ આવો. 100% સાચી વાત છે. દિલથી મને આ જ ઈચ્છા છે પૂરી થતી હોય ત્યારે જ્યારે લોકો હેરાન થતા હોય ત્યારે કંટ્રોલ રૂમમાં ફોન કરે કે ભાઈ ચાલો અહીંયા હપ્તાખોરી થાય છે, અહીંયા બેમાઈની થાય છે, તમે આવો અને આને કંઈ બોધપાઠ શીખવાડો. અને મારા ભાઈ એક વાત તમને સૌને જણાવી દો, અવારનવાર આ વસ્તુ ઉછળે છે ને એટલે કે તડકા છાયામાં કામ કરીએ છીએ, કંટ્રોલ રૂમમાં ફોન કરીએ છીએ તકલીફ પડે ત્યારે, એ બી 100% સાચી વાત છે. કંટ્રોલ રૂમમાં જ ફોન કરાય. કંટ્રોલ રૂમમાં ફોન નહીં કરીએ તો ક્યાં કરીએ? કેમ કે જે પગાર લઈએ છીએ ને તમે ટેક્સના પૈસામાં, એ અમારી સેવા કરવા માટે જ લો છો, એમાં કોઈ ઉપકાર નથી. હા, તમે દિન રાત અમારી માટે કામ કરો છો, બે હાથ જોડીને તમારો આભાર વ્યક્ત કરું છું, પણ એ કોઈ ઉપકાર નથી. મેઉલ બોગરા જો વકીલ કોર્ટમાં જાય અને 5 કલાક મારે કોઈ વ્યક્તિની આરોપીની દલીલ કરવી પડે અને ઊભા રહીને કરવી પડે તો હું આરોપીને એવું ના કહી શકું કે 5 કલાક તારી દલીલ કરી છે અને ઊભા કરી છે, એમાં રહેમ ના લઈ શકું, કેમ કે મેં એની પાસેથી પૈસા લીધા છે. તમે પગાર લો છો, તમારું કામ એ છે,
અને લોકો તમારી પાસેથી રક્ષણની અપેક્ષા રાખે છે. આજે ફોન મેં કર્યો હતો ને એનો જવાબ આપું છું કે મેં ફોન કર્યો હતો. હા, મેં ફોન કર્યો હતો કેમ કે મેઉર બોગરા પણ એ પોલીસ પાસેથી માત્ર ને માત્ર એ રક્ષણ અને ઈમાનદારીની અપેક્ષા રાખે છે, બેઈમાની અને ભ્રષ્ટાચારની નહીં. અને આ મહિલામાં ક્યાંક ને ક્યાંક છે કે ગુજરાતની મારી પોલીસ એ મેહુલ બોગરાની આરે ખંભેથી ખંભો મિલાવી અને આ બેઈમાનીને ભ્રષ્ટાચારની લડતમાં સાથે ઉભી રહેશે. પણ જ્યારે આવું નથી થતું ને ત્યારે દુઃખ થાય છે. આજે સાજન ભરવાડ છે જેણે આ રીતે હુમલો કર્યો છે એને એસી રૂમમાં રાખવામાં આવે છે, પોલીસ કસ્ટડીની જગ્યાએ સરથાણા પોલીસ સ્ટેશનની અંદર. જ્યારે સ્વિમેર હોસ્પિટલમાં આવ્યો ને ત્યારે જેબલિયા સરથાણાના લઈને આવ્યા હતા એમને, અને એ હાથકડી વગર ખુલ્લો સ્વિમેર હોસ્પિટલમાં આટા મારતો હતો. સ્વિમેર હોસ્પિટલમાં જ મેહુલ બોગરા એડમિટ છે. એ જો ઉપર આવીને ફરીવાર હુમલો કર્યો હોત તો શું? આ લુખ્ખાઓને બેફામ હાથકડી વગર આટા મારવા દેવામાં આવે છે? જ્યારે કોર્ટમાં આમની આમને આમનું પ્રોડક્શન થાય ત્યારે પોલીસનો અસંખ્ય કાફલો, કોઈ વાંધો નહીં, આરોપોની સલામતી માટે પોલીસનો કાફલો હોય અનિવાર્ય છે, એમની સાથે હથિયારો લઈ અને બીજા લુખ્ખાઓ એમની સાથે, કોઈ સમાજના ઠેકેદારો નહીં કહો, ક્યારેય નહીં, એવા લુખ્ખાઓ એ સમાજના ઠેકેદારો ના હોઈ શકે. સમાજના નામે બાંટવાવાળા એ સમાજના ઠેકેદારો ના હોઈ શકે. એ જે જાતિવાદના નારા લગાવતા હોય એ સમાજના ઠેકેદારો ના હોઈ શકે. એ માત્ર ને માત્ર લુખ્ખાઓ હોઈ શકે. એ લુખ્ખાઓ જે એની હારે આવ્યા હતા, જે કોર્ટમાં એ જાતિવાદના નારા લગાવતા હતા, હથિયારો લઈ લઈને આવતા હતા, પોલીસ એમને સાથે લઈને આવી. એટલે વિચાર કરો કે કયા હદ સુધી આ સાજન ભરવાડને બચાવવામાં આવી રહ્યો છે. બચાવો, કોઈ વાંધો નથી, કોઈ અપેક્ષા નથી રાખતો, તમને ન્યાય આપશો. તમને ઈચ્છા હોય તો ન્યાય આપો, ઈચ્છા ના હોય તો મારી નામદાર કોર્ટ છે, હાઈકોર્ટ છે, સુરત કોર્ટ છે, મારું સુરત બાર કાઉન્સિલ છે, મારા બાર એસોસિએશનના મારા વકીલો છે, ગુજરાત બાર એસોસિએશનના મારા વકીલો છે, અને આ ગુજરાતની 6.5 કરોડ જનતા એ મેહુલ બોગરા સાથે ખંભેથી ખંભો મિલાવીને ઊભી છે. કોઈની આવશ્યકતા નથી ભાઈ. એટલે વેમમાં ન રહેતા કે અમે છીએ તો જ બધું છે, કંઈ નથી ભાઈ. હો, લોકો છે, જનતા છે, એનો સપોર્ટ છે, વકીલો ખંભેથી ખંભો મિલાવીને ઊભા છે. ન્યાય તો ન્યાયતંત્ર છે જ, લઈ લઈશું, અને અમને લેતા આવડે જ કઈ રીતે લેવાય. અને હજુ એક વાત કહી દઉં કે આ લોકો જે બહુ પોતાને સ્માર્ટ સમજે ને, એટલે જાય જનતાને હું બતાવું કે આ લોકો કેટલા સ્માર્ટ છે. સ્માર્ટનેસ આ લોકોની એ લેવલની છે કે જે મેં લાઈવ કહ્યું ને એમાં ઘણા લોકોને હું ઓળખી શક્યો તો ઘણા લોકોને નહોતી ઓળખી શક્યો. આજે બનાવટી અને ફરજી એફઆઈઆર દાખલ કરીને એ બાબતમાં કહું છું, નહોતો ઓળખી શક્યો જે લોકોને. એ લોકોએ શું કર્યું? એ લોકો ખુદ પોલીસ સ્ટેશન ગયા, એ લોકો ખુદ ફરિયાદી બન્યા, એ લોકો ખુદ પંચો બન્યા, અને એ લોકોએ ખુદ એવું કીધું કે અમે સ્થળ ઉપર હાજર હતા અને મેહુલ બોગરા ને ઉપર હુમલો કર્યો સાજન ભરવાડે, ખુદ એ લોકોએ એવું ફરિયાદમાં લખાયું છે. એટલે આ લોકોની બુદ્ધિ ક્યાં સુધી ચાલે ને એ પણ ચેક કરવાનું છે. કહેવાય ને કે જે બેઈમાનીના ધંધાને બનાવટી ખોટી એફઆઈઆરો ધંધા કરતા એનામાં શું બુદ્ધિ હોય ભાઈ. એટલે આ ખુદ જ આરોપી બની ગયા ભાઈ. મારે મેહુલ બોગરાને ક્યાં સાબિત કરવા જવાનું છે કે સાજન ભરવાડે મારી ઉપર હુમલો કર્યો હતો? એફઆઈઆરમાં એમણે જ લખાઈ દીધું કે સાજન ભરવાડે હુમલો કર્યો હતો. એફઆઈઆરમાં એમણે જ સ્વીકારી લીધું કે અમે સ્થળ ઉપર હાજર હતા. હવે આમાં પોલીસને ક્યાં તપાસ કરવાની જરૂર છે? જે બી લોકોએ આમના નિવેદન મારી ઉપર જે બનાવટી એટ્રોસિટી અને ખંડણીની ફરિયાદમાં જે લોકો છે એમને પકડીને બિહાડ દો. જે પોલીસવાળા છે, જે ટીઆરબી વાળા છે, જે અન્યાય સમૂહ છે, પકડીને બિહાડ દો કે ભાઈ આમાં પંચમ બિહાર છે ને કે સ્થળ ઉપર હાજર હતા. હાલો ભાઈ જાઓ, તમે ધંધા જા કર્યા છે, ક્યાં તપાસની જરૂર છે? ક્યાં ઇન્વેસ્ટિગેશનની જરૂર છે? બેસાડવાના જ છે. કેટલા પકડ્યા હજી? સાજન ભરવાડ સિવાય લગભગ કોઈને નથી પકડ્યા. આ લેવલ સુધી અમને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, અને હજુ જોવું છે મારે કે કયા લેવલ સુધી બચાવાય. એક અગત્યની વાત છે, મારે કેવી છે અને સ્પેશિયલી પોલીસ ખાતા માટે કેવી છે જણાવું. મેહુલ બોગરા છે ને એ તત્પર છે સુરત પોલીસ અને ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કરવા માટે. પણ મને એક મોકો આપો કે હું તમારો આભાર વ્યક્ત કરી શકું. એક મોકો જોઈએ છે મને. કઈ વાતનો હું આભાર વ્યક્ત કરું મને એ સમજાવજો. લોહી લુહાણ હાલતમાં 12 વાગે સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યો, ફરિયાદ આપી, સ્મેર હોસ્પિટલમાં દાખલ થયો. મારા વકીલ મિત્રો અને જાહેર જનતા 4 વાગે ત્યાં પહોંચી. એ લોકોને એમ હતું
કે હું 200-500 માણસ છે, હમણાં થોડી વાર ફાઈટ આપીને જતા રહેશે, ઘરે ભેગા થઈ જાય એવું હતું એમને. 4 વાગે બધા ફૂલ ઓન એટીટ્યુડ કે ભાઈ આમાં 300 હાથે નહીં દાખલ થાય, નાનું એવું તો માર્યું છે, 300 હાથ દાખલ ન થાય, હલો હલો જવા દો, એટ્રોસિટી કેમ દાખલ કરી છે એવું પૂછ્યું. તો કે એને એ કર્યું છે ખંડણી માંગતો 30,000 રૂપિયાની, તો દાખલ તો કરવી પડે ને. આ એટીટ્યુડ શરૂઆતમાં 4 વાગ્યા, 4 વાગ્યાથી લઈ અને રાતના 9 વાગ્યા સુધી હજારો લોકો મેહુલ બોગરાના સમર્થનમાં, હજારો વકીલો સમગ્ર ગુજરાતના સુરત બારના પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, સેક્રેટરી અને તમામ મેહુલ બોગરાના સપોર્ટમાં, હજારો લોકોનો આજે સપોર્ટ હતો. 4 થી રાતના 9 વાગ્યા સુધી અડીખમ વરસાદમાં પણ એ અડીખમ એ ઉભા હતા સરથાણા પોલીસ સ્ટેશનની અંદર. એમના ઉગ્ર વિરોધને અને એમના આંદોલનને કારણે એ 307ની કલમનો ઉમેરો થયો. આભાર કોનો વ્યક્ત કરો? સુરત પોલીસ, ગુજરાત પોલીસ કો મને કે મારી જાહેર જનતાનો, મારા વકીલોનો, પાસ કન્વીનરનો, સામાજિક અગ્રણીઓનો, ક્રાંતિકારીઓનો કોનો આભાર વ્યક્ત કરું? તમારો આભાર વ્યક્ત કરું કે એમનો આભાર વ્યક્ત કરું? કોનો આભાર વ્યક્ત કરું તમે મને જણાવજો. બીજી વસ્તુ, આરોપીને એસી વાળી ઓફિસમાં બેહાડ્યો, જેને એક એક નિષ્ઠાવાન પ્રામાણિકતાથી સમાજ માટે કામ કરે એને બેસાડ્યો, એને 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 લોહી લુહાણ હાલતમાં સ્વિમરમાં પડ્યો છે અને એને એસી વાળી ઓફિસમાં બેસાડ્યો. આભાર વ્યક્ત કરું એની માટે? એની માટે ખેતા હોય તો કરી દઉં કે એને એસી વાળી ઓફિસમાં બેસાડ્યો, અહીંયા સ્વિમરમાં હાથકડી વગર આટા મારતો તો આભાર વ્યક્ત કરવાનો છે, તો એની માટે આભાર વ્યક્ત કરી દઉં. તમે એને કોર્ટમાં લઈને આવ્યા તો એમના 100 લુખાઓ અંદાજીત એના હતા, હથિયારો સાથે, એના 100 લુખાઓને ત્યાં સુરત કોર્ટમાં, તમે કોર્ટમાં હથિયારો સાથે લુખાઓને એન્ટ્રી આપવા દીધી. બોલો આભાર વ્યક્ત કરું એના માટે? કરું આભાર વ્યક્ત કરવાનો એક મોકો આપો મેહુલ બોગરાને, જેથી મેહુલ બોગરા આભાર વ્યક્ત કરી શકે. દિલથી ઈચ્છા છે કે તમારો આભાર વ્યક્ત કરવો છે, પણ એક મોકો આપો કે આભાર વ્યક્ત કરું. એક બેમાનને, એક ભ્રષ્ટાચારીને સાચવો છો, એનું લાલન પાલન કરો છો, એટલે લાડક પાયા દીકરાની જેમ રાખો છો, એનો આભાર વ્યક્ત કરું. આક્રોશની કોઈ સીમા નથી, આક્રોશની કોઈ સીમા નથી, દુઃખની કોઈ સીમા નથી. તકલીફ એ છે કે થોડીક મેડિકલ પ્રોબ્લેમ છે, થોડીક તબિયત ખરાબ છે, અને હજી કહું છું કે જ્યારે બહાર આવ્યો ને ત્યારે નહીં છોડું. બેમાનીના ધંધા એ સકેલાઈ જશે, હવે નહીં છોડું, બહુ થઈ ગયું. જે કરવું હતું તમે શામ ધામ દંડ ભેદ બધું અપનાવી લીધું છે, અને શામ ધામ દંડ ભેદનો વારો મેહુલ બોગરાનો છે. લાકડાના ફટકાય માર લીધા, મારી નાખવાનો પ્રયત્ન કરી લીધો. તમારા આ જે ગોરખ ધંધા છે ને, એ ઘણા સમયથી મારા ધ્યાનમાં હતા. મેં તમને કીધું હતું કે આ ધંધા બંધ કરી દો, વોર્નિંગ આપી હતી, તો વોર્નિંગમાં સુધરવાની જગ્યાએ તમે મારા ઉપર હુમલો કરાવ્યો, અને હવે બચી ગયો છું ને, તો બેમાનો છોડીશ નહીં. જેમ ટીમનું વિસર્જન થયું ને, એમ નોકરીમાંથી તમારું વિસર્જન કરાવવાનું છે. ગૃહ મંત્રાલય, રાજકીય પક્ષોને, અહીંયા આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, બીજેપી, તમામ કાર્યકર્તાઓ, તમામ ઘણા એમએલએ, કોર્પોરેટરો, તમામ આવ્યા છે, તમામ રાજકીય પક્ષોનો ખૂબ ખૂબ આભાર. હજુ એક વિનંતી છે, સત્તા પક્ષમાં બીજેપી છે, કોઈ રાજકીય માણસ નથી. એક વિનંતી છે ગૃહ ખાતાને, હર્ષભાઈ સંઘવીને બે હાથ જોડીને વિનંતી છે કે આ બેકાબુ થયેલા આ બાબુ રાજાઓને, આજે અધિકારી રાજ છે એને કંટ્રોલમાં લાવી દો. કાલે ઉઠીને તમારો એમએલએ, તમારો એમપી એ અવાજ ઉઠાવવા જશે ને, તે આ બાબુઓ, આ લુખાઓ એમના એ માથા ફોડી નાખશે, એની ખાતરી આપું છું. આજ જો મેહુલ બોગરાનો અવાજ દબાઈ ગયો, આજે જો આ લોકોને આવી લાલન પાલન મળતી હોય પોલીસ સ્ટેશનમાં, કોર્ટમાં, હોસ્પિટલમાં, તો આ લોકોનો તમે અવાજ બુલંદ કરી રહ્યા છો. આ લોકો ઉપર આનો અવાજ બુલંદ ના થવા દો. ગૃહ મંત્રાલયને વિનંતી છે, એક જગ્યાએ આશા રાખું છું, આ બાબુઓ પાસેથી મને 1% આશા નથી. હું ગૃહ ખાતા પાસેથી, પોલિટિશિયન પાસેથી 1% આશા રાખું છું કે તમે 1% પ્રયાસ કરો કે આ બાબુઓ રાજ છે ને એ ખતમ થાય. ગુજરાતમાંથી બાબુરાજ ખતમ ના થયું ને, તો આ લોકો તમને આવતી વિધાનસભા હરાવશે, એ હું તમને ગેરંટી આપીને કહું છું. મને કોઈ પોલિટિશિયનમાં આવવાનો કોઈ શોખ નથી, રાજકારણમાં આવવાનો કોઈ શોખ નથી, પણ આ બાબુઓ, આ જે સરકારી બાબુઓ છે ને, એ તમને વિધાનસભા હરાવશે એની ખાતરી આપું છું. આ બાબુઓને કંટ્રોલમાં રાખો,
આ લોકો જે ધંધા કરી રહ્યા છે એમના ઉપર વોચ રાખો, ઠીક છે? દેશ માટે કામ કરી રહ્યો છું, જનતા માટે કામ કરી રહ્યો છું, કોઈ પાર્ટી માટે કામ નથી કરી રહ્યો. અને જો તમે એ ના કરી શકતા હોય ને તો પછી શક્ય નથી કે આ દેશમાં ભ્રષ્ટાચાર સામે અને આ બેઈમાનો સામે કંટ્રોલ આવે. કોઈકનો તો અંકુશ જોઈશે. આ સમગ્ર વાત કેવી હતી? આક્રોશ હતો અંદરથી, બહુ જ એક રાહ જોતો હતો કે એક તબિયત સ્વસ્થ થાય ત્યારે ત્યારે તમારી તમામ સમક્ષ આવું અને મારો જે બી મને અંદરથી પીડા છે રજૂ કરું. આ લોકોના ગોરખ ધંધા છે એ પણ તમને સમજાવ્યા. હવે આ જે ગોરખ ધંધા હવે ભવિષ્યમાં ચાલશે એમને કોઈને છોડવાના નથી. મેહુલ બોગરાનો અવાજ એ ગુજરાતની જનતા છે, મારા વકીલ ભાઈઓ છે, મારા સોશિયલ ક્રાંતિકારીઓ છે અને તમામ મેહુલ બોગરા સાથે છે. ઘણા બધા રાજકારણીઓ તમામ પાર્ટીના એ પણ સાથે છે. એ તમામનો આ લડાઈમાં મને સાથ સહકાર આપ્યો, ખંભેથી ખંભો મિલાવીને મારી સાથે રહ્યા છે એ બદલ ખૂબ ખૂબ આભાર. પાછો સ્વસ્થ થઈશ અને મેદાને જંગમાં શોર્ટ સમયમાં પાછો ઉતરું છું. આપણે સૌએ આ ભ્રષ્ટાચારમાં લડત આપવાની છે. જય હિન્દ, જય સંવિધાન.